સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ દર 5 વર્ષે સેનેટની ચૂંટણી આવે. લગભગ 49 જેટલી બેઠકોની ચૂંટણી થતી હોય છે, જેમાં અધ્યાપકો, રજી નોંધાયેલા સ્નાતકો, જિલ્લા પંચાયતના પ્રમુખ પૈકી, નગરપાલિકાના પ્રમુખ પૈકી, આ રીતે અલગ અલગ 49 બેઠકોનું ઇલેક્શન થતું હોય છે. દર વર્ષ 5 વર્ષે થાય જ, દર વર્ષે મતદાર યાદી રિવાઇઝ થતી હોય, પરંતુ આ વખતે મતદાર યાદી જે જાહેર થવી જોઈએ અને ચૂંટણીની પ્રક્રિયા જાહેર થવી જોઈએ એ યુનિવર્સિટી કરી શકી નથી. કુલપતિનું જે નિવેદન આવે છે એવું છે કે છેલ્લા 4 વર્ષથી મતદાર યાદી રિવાઇઝ નથી થઈ. જો છેલ્લા 3 કે 4 વર્ષથી મતદાર યાદી રિવાઇઝ ન થઈ હોય તો આ રિવાઇઝ કરવાની જેની જવાબદારી છે એ કુલસચિવ હોય, નાયબ કુલસચિવ હોય, તો એ લોકોએ શું જવાબદારીમાં ખામી રહી ગઈ કે જેથી કરીને મતદાર યાદી રિવાઇઝ નથી થઈ, એની સામે પહેલાં પગલાં લેવાની શરૂઆત થાય તો આપણને ખબર પડે કે કુલપતિ સાચું નિવેદન આપે છે કે ખોટી વાતો કરે છે. સરકારના આંતરિક ઝઘડાના પરિણામે કદાચ ચૂંટણી મોડી કરવી એના કરતાં પણ વિશેષ, જે હમણાં જ વોટ્સએપ કાંડ થયો જેમાં અધ્યાપકોની ભરતી માટે જુદા જુદા સિન્ડિકેટ સભ્યોએ નામ વહેતા મૂક્યા હતા અને એની સામે જે રોષ હતો જેના કારણે એની અનેક વખત રજૂઆત હતી કે આ બધાને ઘરે બેસાડવા જોઈએ. રાજ્ય સરકાર કોંગ્રેસની રજૂઆત એ વખતે ન માની, પણ અત્યારે એમને એવું લાગતું હશે કે કુદરતી ક્રમે જો આ સિન્ડિકેટ સભ્યો 23-5 ઘરે જાય તો જવા દેવા જોઈએ, એના ભાગરૂપે ચૂંટણી મોડી થતી હોય એવું ચોક્કસ લાગે છે. નીતભાઈ, છેલ્લા 6-8 મહિનામાં અનેક વિવાદો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સામે આવ્યા છે, માટી કૌભાંડથી લઈને અનેક વિવાદો સામે આવ્યા છે, તો શું લાગે છે પ્રદેશની જે રીતના પ્રદેશમાંથી એવો આદેશ છે કે જે જૂના સિન્ડિકેટ સભ્યો જે 30-35 વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છે તેમને ફરી એક વખત સેનેટમાં અને સિન્ડિકેટમાં ન આવે એના માટે આ ચૂંટણી છે તે સમયસર ન યોજાતી હોય, શું માનો છો? માત્ર છેલ્લા 6 મહિનાના કૌભાંડ નથી, બી ગ્રેડમાંની યુનિવર્સિટી થઈ જાય એ ગ્રેડમાંથી એ સૌથી મોટું કલંક હતું. ત્યારબાદ ભરતી ન થવી, નવા કોલેજના જોડાણો ન આપવા, નવી કોલેજો શરૂ ન કરવી કારણ કે જૂના સિન્ડિકેટ સભ્યો નવી કોલેજો આપવા દેવા માગતા નથી, આવા અનેક વિવાદો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલા છે. અધ્યાપકોની ભરતી છેલ્લા 3 વર્ષથી થઈ શકી નથી, અધ્યાપકોના પ્રમોશન છેલ્લા 3 વર્ષથી થઈ શક્યા નથી. વહીવટી કર્મચારીઓમાં આખી જ યુનિવર્સિટી ઇન્ચાર્જથી ચાલે, કુલપતિ ઇન્ચાર્જ, કુલસચિવ ઇન્ચાર્જ, પરીક્ષા નિયામક ઇન્ચાર્જ, સ્પોર્ટ્સ ડાયરેક્ટર ઇન્ચાર્જ, તમામ ઇન્ચાર્જથી વહીવટ ચાલે છે માટે, અને આની માટે જો કોઈ સીધા જવાબદાર હોય તો હાલમાં સત્તાધીશ તમામ સિન્ડિકેટ સભ્યશ્રીઓ કે જેની જવાબદારી હતી યુનિવર્સિટીને બી